द्वारा आयोजित ऑनलाइन एजुकेशन आपको स्वागत है। आज આપણે ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 એમાં અગાઉ આપણે અવયવો અને અવયવી વિશે માહિતી મેળવી। અવયવ કોને કહેવાય? કે કોઈ પણ જે સંખ્યા આપી દીધી હોય એ સંખ્યાને બીજી જેટલી સંખ્યા વડે ભાગી શકાય પછી બધી સંખ્યા આપેલી સંખ્યાનો અવયવ થાય, બરોબર? અને અવયવી એટલે શું? કે આપેલી સંખ્યા છે એના વડે જેટલી સંખ્યાને ભાગી શકાય। ધારો કે 2 છે, 4 ને 2 વડે ભાગી શકાય, 6 ને 2 વડે ભાગી શકાય, 10 ને પણ 2 વડે ભાગી શકાય। ટૂંકમાં અવયવી એટલે શું થાય? કે જે સંખ્યા આપેલી હોય એનો અવયવ કરવાનો। 2 હોય તો 2 વડે 4, 4 વડે 6, 8, 10, 12 તો એ બધી સંખ્યા છે એના અવયવી કહેવાય, બરોબર? અવયવી છે મર્યાદિત હોય નહીં, બરોબર? એ અનંત સુધી અને અવયવ છે એ મર્યાદિત હોય તો 12 ના અવયવ માં 6 આવતા હોય, બરોબર? તો એ 6 ના 6 જ રહેશે, બરોબર? એ વધશે કે ઘટશે? હવે આજે આપણે નવી રીતે અવયવ કાઢવાના છે। ગુણાકારની રીતે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ, અવિભાજ્ય એટલે શું? કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડતા હોય, ઉદાહરણ તરીકે 13, 13 ના 2 અવયવ પડશે, કયા કયા? એક તો 1, એ બંને અવયવ છે જ, અને બીજું શું આવશે? 13 સંખ્યા પોતે, બરોબર? આગળ જે અવયવ પડતા હોય છે જે સંખ્યા, બરોબર? તો આની સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય, બરોબર? અને જેના આનાથી વધારે 3, 4 એવા અવયવ પડતા હોય, બરોબર? આની એટલે કે નહીં, બરોબર? તો આ જે સંખ્યા હોય અવિભાજ્ય અને જેનાથી વધારે જો અવયવ પડતા હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય। શું કહેવાય? વિભાજ્ય સંખ્યા, આને અવિભાજ્ય સંખ્યા કહેવાય। એટલે આપણે અવિભાજ્ય અવયવ પડવાના છે, બરોબર? જે સંખ્યા કરી છે ના અવિભાજ્ય અવયવ પડવાના છે, બરોબર? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેની માત્ર 2 જ અવયવ પડતા હોય, બરોબર? એક તો 1 અને સંખ્યા પોતે, એટલે શું કહેવાય? અવિભાજ્ય। હવે સૌપ્રથમ આપેલું છે 30, તો 30 ના આપણે 2 ભાગ ગુણાકાર કરી દીધે કીધું છે, 2 ભાગ ગુણાકાર કે કરાય 2 ગુણ્યા 15, બરોબર? 2 ગુણ્યા 15 આ રીતે 30 ને લખાય। હવે શું કરવાનું? આ 2 એકમ રાખો, 2 એકમ રાખો ના ગુણાકાર નિશાની પણ એકમ રાખો। 15 ના હજી ભાગ પાડવાના, 15 ના શું ભાગ પડશે? 3 પંચા પર 3 ગુણ્યા 5, બરોબર? હવે અહીં પણ એવી સંખ્યા લખી દે જેના ભાગ પડતા હોય, બરોબર? કોઈ પણ સંખ્યા અહીંયા ભાગ પડતા નથી, તો આ શું છે? 2 3 અને 5 અવિભાજ્ય સંખ્યા છે। હવે 2 3 અને 5 છે એના આપણે અવયવ લઈએ, એટલે 2 જે અવયવ હશે, ધારો કે 5 છે, 5 નો અવયવ શું હશે? 1 તો 1 પાવાનો છે અને સંખ્યા પોતે 5, 2 જોડે આવશે, 3 માં એક જોડે આવશે, 2 માં પણ એક જોડે આવશે। હવે અવિભાજ્ય સંખ્યા છે એ ફિક્સ છે, કોઈ કે આપણે લખી શકીએ 2 3 5 7 પછી 11 13 17 23 અનંત સુધી આવે, બરોબર? અનંત સુધી આવે। અત્યારે આપણે આટલી લીધી છે, ઘણી બધી આવે, બરોબર? તો જો આપણી પાસે સંખ્યાની શરૂઆત ને થાય 2 પછી 3 પછી 5, બરોબર? 7 આ બધાને રાખવાની 2 જરૂર પડશે, જેમ કે એવી જ રીતે એક માટે સંખ્યા પોતે, હવે એવી જ રીતે 27 27 ના 2 સાથે ભાગ થશે નહીં, કારણ કે એક એ સંખ્યા છે તો 3 સાથે ભાગ, 3 ગુણ્યા 9 એટલે 27 થઈ જશે। હવે આ 3 એકમ કરવાનો ગુણાકાર, આ 9 ના સંખ્યા છે 3 ગુણ્યા 3, બરોબર? એ ફરજિયાત નથી કે આની અંદર આવે છે 2 5 8, બરોબર? આ 3 નો 2 3 5 7 એવું જ આવે, ફરજિયાત નથી। આવી રીતે પણ આવી શકે 3 3 3, બરોબર? પણ 3 એ અવિભાજ્ય સંખ્યા છે,
ત્યાર પછી 34 બે કી સંખ્યા છે 2 × 17 2 × 17 હવે જો 17 માં બીજા કોઈ પણ ભાગ ભણતા નથી એટલે 17 કોઈના પણ ભણિયામાં આવશે નહીં ખાલી 17 એક પોતાના ભણિયામાં આવશે એ ભાગ પાડવાના નહીં એટલે 34 ના 17 હશે આ 2 × 17 અવિભાજ્ય સંખ્યા છે તો આપણે અવિભાજ્ય સંખ્યા લઈ લેવા એ પણ છે અને 17 પણ છે છે તો 34 નું હશે 2 × 17 હવે 44 44 ની અંદર હશે 2 × 22 હજી 2 × 22 ની અંદર હશે 2 × 11 લખેલે ગુણ્યા ગયા 2 × 11
બેકી સંખ્યા છે એટલે 2 સાથે ભાગાકાર બરોબર બેકી સંખ્યા છે એટલે 2 થી શરૂઆત 19 2 8 થાય 19 2 8 થાય હવે એ જોઈ લેવાનું 19 છે એ કોઈના ક્રિયામાં આવશે અવિભાજ્ય સંખ્યા છે કે નહીં તો 19 એ અવિભાજ્ય સંખ્યા છે તો એનું નામ આપો બરોબર 19 પણ કેવી છે અવિભાજ્ય સંખ્યા છે 19 બીજા એક પણ ક્રિયામાં આવશે નહીં તો 19 ના 19 એ આવશે એ 19 ભાગ્ય 19 જવાબ આવશે 1 ત્યાર પછી છે ના બે ની સંખ્યા છે 46 બે ની સંખ્યા છે બે વડે ભાગો 23 2 46 23 2 46 બરોબર 46 ભાગ્ય 2 કરશો જવાબ આવશે 23 બરોબર હવે 23 છે એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે એવી અવિભાજ્ય સંખ્યા તો એના દ્વારા ચાલશે 23 ભાગ્ય 23 કરવા 23 ભાગ્ય 23 જવાબ આવશે 1 બરોબર 23 ભાગ્ય 23 જવાબ શું આવે 1 આવશે અહીંયા જવાબ જુઓ અહીંયા 23 ભાગ્ય શું આવશે 2 ગુણ્યા 23 આટલું આવશે અહીંયા 46 બરાબર શું આવશે 2 ગુણ્યા 23 46 બરાબર શું આવશે 2 ગુણ્યા 23 હવે 49 49 છે એ એની સંખ્યા છે બરાબર તો પેલા 3 સાથે ભાગાકાર 3 સાથે ભાગાકાર કરશો એટલે જવાબ આવશે નહીં શું આવશે શેષ વધશે 3 સાથે ભાગાકાર કરો તો શેષ વધશે 5 સાથે કરો તો પણ શેષ વધશે તો 7 સાથે કરો કેટલા થાય 7 આ બધી સંખ્યાનો ભાગાકાર કરો બરાબર જેના વડે ભાગ ચાલે એ શેષ શૂન્ય વધે એ લખવા બરોબર 2 સાથે ભાગ કરે આપણે 49 નો ભાગાકાર કરશું એટલે શેષ વધશે બરોબર શૂન્ય નહીં આવે અને 7 સાથે કરીએ તો જવાબ આવશે 7 ગુણ્યા 7 એટલે 49 અને આ નો 7 છે 7 એક 7 છે બરોબર તો જવાબ શું આવશે 49 ભાગ્ય 49 ભાગાકાર લીધે 7 7 બરોબર તો આ રીતે ગુણાકાર અને ભાગાકાર ની સીધા આપણે કોઈ ભાષ્ય ઉપયોગ મેળવવાના રહેશે આજે બધાએ એ બધા કેવા છે અને જવાબ માં છે એ બધા અવિભાજ્ય ઉપયોગ છે કેવા કોઈ ભાષ્ય એટલે કે અવિભાજ્ય ના થાય બરોબર એ અનંત સુધી હોય જેના બે જોડે બનતા હોય મને કીધું એક કયા કયા એક તો એક અને બીજું કયું સંખ્યા પોતે જો એ 7 છે તો 19 છે 19 નો અવયવ શું પડશે 1 અને 19 બે અવયવ પડશે આપણે એટલે એ શું થશે અવિભાજ્ય અવયવ બરોબર તો આજે જે આપણે બે રીતે શીખા ગુણાકાર ની રીતે અવિભાજ્ય અવયવ અને ભાગાકાર ની રીતે અવિભાજ્ય અવયવ એ તમારે બાકી બુક માં એકવાર રફ બુક માં બે વાર લખવાનું રહેશે